গান আর নাচ কবি কবি ভক্ত খুব মজা করতো ভোটা বন্ধ লোক খুব মজা করতো আমার গুরুজি কে নতুন ভাষা দেয়া হবে যার কি জেনে তো মাসে দেয় গোশে তো জেনে পাশে ছে নে গঞ্জু ছে ঘরে গোশে এই জিন্দগি মানে গোবে তে গঞ্জু দি খাস দেয়া হবে না আমরা কোড়া গো এটা তো খুব সুন্দর সেটা কি রে মোটা বন্ধ লোক তো আজ কোটি নাও না হয় গোবে গোবে গ্রাহে গোবে ભોગ ના કરે તો કઈ નઈ ભોગ ના કરો તો નિરાંત દાન કરે તો ચાલો બહુ સરસ વસ્તુ છે જેને ચમચી ચાંદી ચમચી જન્મ છે તે માણસ એ કશી તકલીફ રહેશે જ અને એ સમજશે ભગવાન આટલું બધું આપે છે આપણી આંખોની સામે જોઈએ છીએ આપણે જે લોકો ચાંદી ચમચી જન્મે છે તે લોકો કઈ સમજમાં આવ્યા મર્યાદા તો અત્યંત ઈચ્છનીય છે કે પૈસા અત્યારે શું કરી નાખશે આમ કે તેમને તેમને મહાત્માને શાલો અપાય તેમને મહાત્માને શાલ અપાય તેમ ક્યારેક ક્યારેક શીત અને વાયુ વગેરે અનેક દૈવિક આંતરિક અને આધ્યાત્મિક દુઃખો ની સ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ ન હોવાને કારણે તથા સુખ દુઃખ રાગ દ્વેષ ભયાભિમાન પ્રમાદ અપમાદ શોક મોહ લોભ માત્સર્ય ઈર્ષ્યા અવમાન ક્ષતિ પ્રસાદિ વ્યાધિ જન્મ જરા મરણ સ્વામી દેવ માયા સ્ત્રિયા ભગવત વિષ્ણુ ચક્રાવર્ણવાદીપરાપવર્ગાલોપલક્ષણ પરિવર્તિતેન વયસા ્રહ્મકુલમાવસન તેષાં શિરા ઉપનયનાદિ શૌચ સ્નાન કર્મ અનુષ્ઠાન ભગવાન જન્યદોષસ્ય આરાધનાં પ્રોજયન્ય શુદ્રકુલમ ભજતે નિગમાચાર્ય શુદ્ધ યસ્ય મુનિ ભાવઃ કુકમ વર્ણમ યથા વાનરનાચે તત્રાપિ નિરવરોધન સ્વૈરણ વિહરન્ન અતિકૃપણ બુદ્ધિઃ અન્યોન્ય મુખ નિરીક્ષણાદિન ગ્રામ્ય કર્મ એવ વિસ્મૃતાદિ અતિરિક્ત સુખ દુઃખ રાજદ્વેષય અભિમાન પ્રમાદ ઉન્માદ શોક મોહ લોભ માત્સર્ય અપમાન ક્રોધા વિકાસ આદિ જ્ઞાતિ જન્મ જરા મૃત્યુ વગેરે પણ અનેક હોય છે ચિંતામાં ગ્રસ્ત રહે છે
કરતા તેને આશ્રય દેનારા પુત્ર પુત્રી અને અન્ય સ્ત્રીઓના મીઠા મીઠા કોલ ચિતવન ચેષ્ટાઓમાં આસક્ત થઈને એમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અંધકારમય નરકમાં પડે છે. કાળચક્ર સાક્ષાત્ વિષ્ણુનો આયુષ છે. એ પરમાણુથી લઈને વિપરાર્ધ પર્યંત ક્ષણ ગતિ વગેરે અવયવ યુક્ત છે. એ નિરંતર સંસારની પર્યા કરે છે. જલ્દી જલ્દી વધનારા બાળ વગેરે અવસ્થાઓ તેનો વેગ છે. એના દ્વારા બ્રહ્માથી લઈને શુદ્રથી ક્ષુદ્ર ઘાતના ગણકા સુધી બધા પોતાનો નિરંતર સંહાર કરતો રહે છે. કોઈ પણ એની ગતિમાં બાધા પહોંચાડી શકતો નથી. એને ભય માનનાર એનાથી ભય માનનાર પણ જેનું આ કાળચક્રની અનુજ છે એ સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષની આરાધના છોડીને આ મંદમતી મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને એમના ગંગ ગીત બગલા અને પટેલની સમાન આર્ય શાંત વૈષ્ણુત દેવતાઓનો આશ્રય લે છે. જેમનો કેવળ વેદ વાક્ય અપ્રામાણિક આગોમાં જ ઉદ્દેશ છે. તે વેદમાં ન કરેલા આડાવાળા દેવતાઓની પૂજા કરતા થઈ જાય છે. આ પાખંડીઓ સ્વયં તો છેતરાયેલા છે જ, જયારે બીજો પણ એમની થકાઈ માંગે દુઃખી થાય છે ત્યારે પછી બ્રાહ્મણો શરણ લે છે. પરંતુ ઉપનયન સંસ્કારની અનંતર શૌચ સ્માર્ત કર્મોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરવું વગેરે જેનો શાસ્ત્રોક્ત આચાર છે એની ગમતો નથી. આથી વેદોક્ત આચારને અનુરૂપ પોતાનામાં શુદ્ધિ ન હોવાને કારણે એ કર્મ શૂન્ય શુદ્ર પૂર્વક પ્રવેશ કરે છે. જેનો સ્વભાવ વાનરોની સમાન કેવળ કુટુંબ પોષણ અને સ્ત્રી સેવન કરવાનો છે. શુદ્રપુરમાં પ્રવેશ કરો એ શુદ્રની જાતિમાં જવું એવું નહીં, પણ એમના જેવું જીવન જીવવું એ શુદ્રપુર થઈ ગયું. તે પત્ની બાળકને શુદ્ધો છે. પાષણ દ્વારા બીજા બધા દેવતાઓની પૂજા કરે બરાબર, જક્ષ અને ઇન્દ્ર અને અચાચર બીજા હોય, અને એ કરતા જ્યારે છેતરામાંથી સમજ પડે તેને વડે ચડી ગયો ત્યારે પાછો એ વૈદિક માર્ગ ઉપર આવે, ઉપરને સંસ્કાર કરાવે, ઉપરને લીધો જે વૈદિક શૌચ સ્નાન કરવો કરવા પડે એ પાછા તમે નહીં. એટલે પછી ઉપરને લીધું હોય તો પણ એ ખાલી ગૃહસ્થના લગ્ન કરવું અને બાળકોને સાથેનું પોષણ કરવું એટલામાં જ લાગી જાય, એનાથી વધારે કશું કરે નહીં. આટલું કરવાથી શુદ્રગુણમાં પ્રવેશ કરો. એટલે શૌચ સ્માર્ટ સંસ્કારો કે આચરણ કરતા નથી. વેગો કહે છે કરવા માટે રુચિ પડતી જ નથી અને પોતાને કામ એવું જ કરવું. આટલું કરવાથી એટલે વર્ણાશ્રમનો અનાદર કરવાથી માણસ શુદ્રમાં બેસી જ કરો. વર્ણાશ્રમ ધર્મનો અનાદર કરવો એ જ શુદ્ર થશે. કરવાથી એની વૃદ્ધિ અત્યંત ધીમ થઈ જાય છે અને એકબીજાના મોઢા જોડા વગેરે વિષયમાં ફસાઈને એને પોતાના વૃદ્ધિ જુઓ. કેટલી વાર આપણે જતા હોઈએ રસ્તા પરથી, તો સવારે આશ્રમમાં જાઓ ત્યારે સ્કૂટર પર બેઠા છો, પાછા વગેરે બેઠા બેઠેલા નહીં, એકબીજાને મોઢા જોઈને આપણને આમ વાંચવાનું સારું નથી લાગતું, પણ એવું થતું હોય ત્યારે આશ્ચર્ય ત્યારે એમ આમ ખબર પણ ના પડે. સ્વામીજી મહારાજ કે રીતે આમ લાઈક દિસ સમય કેવો જાય છે, તો જો તમે બસની રાહ જોતા ઉભા હો તેમ લાગી કે બસ આવતી જ નથી આવતી જ નથી, કેટલી બધી વાત થાય છે. અને મિત્રો જોડે વાત કરતા બેઠા હોય ઇટ ગોઝ લાઈક દિસ, તો તમે આમ બોલો થઈ જાય કલાકોના કલાકો મોઢા જોઈને ઉભા માર્યા, ખબર જ નથી પડતી સવારે આસક્ત થઈને એ લોકો પોતાનો બધો સમય મૈથુન વગેરે વિષય ભોગોમાં જ વિતાવી દે છે. એવામ અર્જુન અવૃંદાના નૃત્ય બજે ભયા તમસી ગીરી અંદર પ્રાગે શોચન મુખ્યન વિભજન ક્રંદન સંપ્રશન ગાયન અભ્યમાન
नैव आवर्तकर्तव्यतः नरलोकसाधनं यम् अर्थलः पारम्परिशक्ति यत्र योगानुशासनं नव एतद् अवरुन्धति यत् निरन्तरगङ्गाः मुनयः पशुशिखाः पुरदात्मानः समागच्छन्ति यदपि जैनः राजश्रयसितु परं गृहे शैवन् अस्यान्तोमयमिति रूपवेदग्रन्थायां विसृज्य सोमसमृगाः कर्मवती मम लम्ब्य ततः आपदः कथञ्चित् नरकाविमुक्तः पुनमपि एवं संसारपरिवर्तमानः नरलोकसारमुपयाति एवं परिवर्तोति આ પ્રકારે પ્રવૃત્તિ માર્ગમાં પડીને સુખ દુઃખ ભોગવતા જીવ રોગ રૂપી ગિરિગુહામાં ફસાઈને એમાં રહેનારા મૃત્યુનો સાથીથી લડતો રહે છે ત્યારે ત્યારે ઠંડી વાયુ વગેરે અનેક પ્રકારના દૈવી કાર્ય ભૌતિક અને આધ્યાત્મિક દુઃખની નિવૃત્તિ કરવામાં જ્યારે અસફળ થઈ જાય છે ત્યારે તે સમયે અપાર વિષયની ચિંતાથી ખીન નથી થઈ છે ત્યારે પરસ્પર ક્રય વિક્રય વગેરે વ્યાપાર કરવામાં બહુ કંજૂસી કરવાથી એને થોડું થોડું ધન હાથમાં લાગી પણ જાય છે બીજાઓના હાથે બહુ જ અપમાનિત થવું પડે છે આ પ્રકારે સદની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી એ પોતાની પૂર્વ વાસનાઓને લક્ષીને પરસ્પર વિવાહ વગેરે સંબંધો કરે છે અને છોડે છે છોડી દેશે અને નવા જન્મેલા લોકો છે એની સાથે લાગી જાય છે ત્યારે કોઈને માટે શોક કરે છે કોઈ લોકો પોતે મૂર્છિત થઈ જાય છે કોઈ આપણી આશંકાથી ભયભીત થઈ જાય છે જ્યાંથી એની યાત્રા આરંભતી નથી અને જે એના માર્ગમાં અંતિમ અવધિ કહે છે એ પરમાત્માની પાસે હજુ સુધી એ પાછો આવ્યો નથી પરમાત્મા સુધી તો યોગ શાસ્ત્રની પણ ગતિ નથી જેમાં બધા પ્રકારના શાસનો કે ધંધાનો ત્યાગ કર્યો છે એ નિવૃત્તિ પરાયણ સુંદરતા મુનિજનો જ એને પ્રાપ્ત કરી શકે છે જે દિગ્ગજને જીતનારા અને મોટા મોટા યજ્ઞનું અનુષ્ઠાન કરનારા રાજર્ષિઓ છે એમની પણ ત્યાં સુધી ગતિ નથી એ સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણ પરિત્યાગ જ કરે છે તથા જેમનામાં આ મારી છે એવું અભિમાન કરીને ગેર કરી દે છે એ પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને સ્વયં પરલોકને ચાલ્યા જાય છે અને પૃથ્વી ત્યાંની ત્યાં રહે છે પૃથ્વી કહે છે કે હું તો છું જ બધા રાજો મારી મારી કરતા આવ્યા મળ્યા પૃથ્વી એવી નવી રહી કોઈને ખરી નથી અને આ જોઈને પાસે બીજા રાજો મારી મારી કરતા યુદ્ધ કરીને મળે છે આ પૃથ્વીના પોતાનું શરીર છોડીને સ્વયં પરલોકમાં ચાલ્યા જાય છે આ સંસારથી એ પ્રાણ લઈ શકતા નથી પોતાના પુણ્ય કર્મનો ઉપકારનો આશ્રય લઈને જો કોઈ પ્રકારે આ જીવ આ આપત્તિઓથી અથવા નરકથી છૂટી શકે પણ છે તો પણ એ આ પ્રકારે સંસાર માર્ગનો ભટકતો આ જન સમુદાયમાં મળી જાય છે આ જ દશા સ્વર્ગ વગેરે પૂર્વ લોકોમાં જનારા અનુભવ થાય છે ગમે તે લોકમાં જાય પાછો હવે પાછો માણસનો ગુણા પડી જાય પાછો એ આ વાત દીકરા વૈધુ નારાયણાય હરે નમ ઇત્યુદારમ
भागवत सभाजिता वजुण कर्मण राजर्षि भरत चरितम स्वस्थेन आयुष्यम दंड्यम यशस्यम सर्गापत्यम वाम अनुश्रोति आख्यास्यति अभिनन्दति च सर्वः आशिषा आत्मना आशास्ते नतांजलि समर्पयति। हे राजा, राजर्षि भरत ना विषय में पंडित जन आ प्रकार कहे छे, जेवी रीते गरुड़ की स्पर्धा ए माफी करी शकती नथी, ए प्रकारे राजर्षि महात्मा भरत ना मार्ग नो तो बीजा राजा माफी पण अवसर करी शके एम नथी। સ્થિતિ તથા જેને માટે મોટા મોટા દેવતાઓ પણ લાલયિત રહે છે, પરંતુ એ સ્વયં એમની દયા દ્રષ્ટિ માટે એના પર દૃષ્ટિપાત કરતી કરતી રહે છે। એ લક્ષ્મી પણ દેશ માટે ઈચ્છા ના કરી, ધર્મ ની રક્ષા કરનારા, ધર્મ અનુષ્ઠાનમાં નિપુણ, યોગગમ્ય, શાંતિના પ્રતિપાદ્ય, પ્રકૃતિના અધીશ્વર યજ્ઞમૂર્તિ સર્વાન કરી અમે શ્રી હરિને નમસ્કાર છે। રાજા, રાજર્ષિ ભરત ના પવિત્ર ગુણો અને કર્મો ની ભક્ત જનો પ્રશંસા કરે છે। એમના ચરિત્ર અત્યંત કલ્યાણકારી, આયુષ્ય ને ધન્ય વૃદ્ધિ કરનારું, લોકમાં સુરેશ વધારનારું અને અંતમાં સ્વર્ગ અને મોક્ષ ની પ્રાપ્તિ કરાવનારો છે। જે પુરુષ આને સાંભળે છે અથવા સંભળાવે છે, અનેક અભિનંદન કરે છે, એની બધી કામનાઓ સ્વયં પૂર્ણ થઈ જાય છે। બીજાઓ પાસે એમને કશું પણ માંગવું પડતું નથી। પોતાની દુષ્ટ બુદ્ધિથી વેદ વિરુદ્ધ કલ્પના કરીને સુમતિને દેવતા માને છે।
ત્યાં જૈનોના સુમતિ પણ દેવતા કહેવાતા હોય છે, અર્હન પણ દેવતા કહેવાય છે, અને સુમતિમાં નામ દેવતા છે. પચીસો વર્ષ પહેલા થશે એનાથી અન્ય પુરુષો ને આત્મવિદ્યાનો ઉપદેશ કરીને સ્વયં શુદ્ધ ચિત્ત થઈને પરમ પુરુષ શ્રી નારાયણ નો સાક્ષાત અનુભવ કર્યો હતો. પ્રતિની ભાગ્ય સુવર્ચલાના ગર્ભથી પ્રતિમતના પ્રસ્તોત અને ઉત્પાદન ત્રણ પુત્ર થયા. યજ્ઞાથી કર્મમાં નિપુણ હતા. એમાં પ્રતિમતાની ભાગ્ય વૃદ્ધિ હતી. તેના ગર્ભથી કચ્છ અને ભૂમાના બે પુત્ર થયા. ભૂમાન દેવશી પુત્ર તો સ્થિત. એનાથી દેવ પુત્રની પ્રસ્તાવને નિયોગ સાથે તેના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો. વિભુને રક્તિના ઉદરથી વિભુએ મૃત્યુશયન મૃત્યુશયન આકૃતિથી રક્ત અને રક્તના વૃદ્ધિના ગર્ભથી પ્રજાના પાલન પોષણ રાજ્ય પ્યાર અને શાસન વગેરે કરીને તથા અનેક પ્રકારની લગ્ન અનુષ્ઠાન કરીને નિષ્કામ ભાવથી કેવળ ભગવત પ્રીતિ માટે પોતાના ધર્મનું આચરણ કર્યું. શ્રદ્ધા વિશુદ્ધા જલ ભક્તિ યોગ સમર્પિતે ચા ફલ માં જહાર
કર્મથી બહાર ગયેલી બરાબર બીજો કોણ રાજા કરી શકે છે કે સાક્ષાત કરવાની કળા છતાં એમને છોડીને બીજો કોણ આ પ્રકારના યજ્ઞો નું નિર્મત અનુષ્ઠાન કરનાર મનસ્વી બહુજ્ઞ ધર્મની રક્ષા કરનાર લક્ષ્મીના પ્રિય પાત્ર સાધુ સમાજ શિરોમણિ સત્પુરુષોના સત્ય સેવક થઈ શકે છે. સત્ય સંકલ્પ વાળી પરમ સાધ્વી શ્રદ્ધા મૈત્રી અને દયા વગેરે દક્ષ કન્યાઓએ ગંગા વગેરે નદીઓ સહિત પ્રસન્નતાથી અભિષેક કર્યો હતો અને એમની ઈચ્છા ન હોવા છતાં પણ વસુંધરાએ ગાય જે પ્રકારે વાછળ અને સ્નેહથી કાનો એને કર્યા દૂધ આપે છે એવી રીતે અનેક ગુણપતિ જેને પ્રજાને રત્ન ગંધરત્ન વગેરે અત્યંત અભિષ્ઠ પદાર્થ આપ્યા હતા. એમને કોઈ કામના નથી છતાં પણ વેદોક્ત કર્મને એમણે બધા પ્રકારે